અને હવે વિનંતી કરું છું આદરણીય શ્રી જયરાજસિંહ પરમાર સાહેબને પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી આજના આ ખૂબ સુંદર અને પવિત્ર કાર્યક્રમમાં શ્રી આશાપુરા કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હમણાં જ આપણી વચ્ચેથી જેમને વિદાય લીધી છે ક્ષત્રિય સમાજના શિરોમણી ધરોહર પૂર્વ શ્રી એવા આદરણીય શંકરસિંહજી વાઘેલા બાપુ મારા મોટા ભાઈ આમ તો પીલવાઈ ના ભાણી પણ છે અને જમાઈ પણ છે ધારાસભ્ય પણ છે એવા આદરણીય ડોક્ટર સીજે ચાવડા સાહેબ ઘણી બધી વાતો નો ઉલ્લેખ પણ થયો છે પણ બાપુ હમણાં જે શીખ આપીને ગયા છે એના જ ભાગરૂપે આપણા મંચ ઉપર ઉપસ્થિત આદરણીય કાંતિભી સાહેબ કેડિટ સોસાયટીના ફેડરેશનના ચેરમેન છે મેનેજિંગ ડિરેક્ટર માનનીય જશુભાઈ પટેલ ખૂબ નાના હતા આમ તો છે જન્મ્યા ત્યારથી જશુભાઈ ભાષણ કરતા અને એવું મનમાં ઈચ્છા થતી કે આવું સરસ ભાષણ કરતા આવડે તો મજા આવે ખૂબ નાનપણથી સોસાયટી ચલાવતા એના પછી તો ગામમાં અનેક ક્રેડિટ સોસાયટી પોતાના મકાનો એની શાખાઓ બેંકની શાખા જોયું હોય પણ ક્રેડિટ સોસાયટીની એ શાખાઓ એટલે ખૂબ સુંદર જેમનો વહીવટ અથવા તો પ્રેરણા પૂરી પાડે એવા ભાઈ શ્રી જશુભાઈ મહાકાલ સેનાના અધ્યક્ષ ભાઈ શ્રી વિજયસિંહજી રંગપુર મારા નાના ભાઈ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ભાઈ શ્રી કિરપાલસિંહજી હમણાંથી ખૂબ દમદાર સ્વાગત થયું જેમની વર્ષો સુધીની સેવાઓ છે એવા આદરણીય જસવંતસિંહજી તમામ નામ લઈ શકાય એ ડાયસ પર બેઠેલા બેઠેલા અને સામે તમામ આગેવાનો જેમનું સ્થાન જ શકે પણ કાર્યક્રમની મર્યાદા અથવા તો પ્રોટોકોલ કહી શકાય જે કઈ હોય એવા સામે બેઠેલા પણ સૌ આગેવાનો મંચ ઉપર બેઠેલા કેડિટ સોસાયટીના સૌ ડિરેક્ટર શ્રી મેનેજરશ્રી એમડી મારા પરમ મિત્રો સ્નેહીઓ વડીલો સગાઓ માતાઓનો હું રમેશ કહું છું કે પહેલાનો જમાનો હતો કે રાજા નો દીકરો રાજા થતો રાજાનો દીકરો હોય રાજા થાય અને એક રાજ સત્તા ઉપરથી બીજી રાજ સત્તા ઉપર રાજા થવું હોય તો સામ સામે લડાઈઓ કરવી પડતી સામ સામે યુદ્ધો થાય લશ્કર લડે માથા કપાઈ જાય લોહીની નદીઓ વહી જાય અનેક માતાઓ દીકરા વગર ની થઈ જાય બેનો ભાઈ ગુમાવે પત્ની પોતાના પતિ ગુમાવે ત્યારે એક રાજ સત્તા બદલાતી જે રાજાઓ એમની માતાના પેટમાંથી જન્મતા હતા હવે પેટીએમ થી જન્મે છે જન્મે છે એટલે લોકશાહી ને લોકશાહી એટલે સંગે શક્તિ કલયુગે પિલો એટલે ભાવનાત્મક લાગણી પણ થાય વર્ષના હતા ત્યારથી રાજનીતિમાં યુનિવર્સિટીમાં સક્રિય થયા જિલ્લા પંચાયતમાં ચાવડા સાહેબ ને બે ચાવડા સાહેબ તો કલેક્ટર હતા રાજીનામું આપ્યું પિલોઈ આવીએ અહીં બેઠેલા અડધા ગુમાઈ ચુક્યા છે એટલે એમના આ મંચ પર એટલે હું ભાવનાત્મક વાત કરું છું કે ભૂલી કેમ શકાય જયારે યાદ કર્યું મેં વાંચી હમણાં પેમ્ફલેટ વાંચ્યું પત્રિકા ઓગણીસો અઠ્ઠાણું માં એની શરૂઆત થઈ ઈશ્વરસિંહ ચાવડા સાહેબ ની શરૂઆત ત્યાંથી કરું ચાવડા સાહેબ નું પરમ કુમારું પરમાત્મા દીર્ઘાયુ ભક્ત છે એમના અધ્યક્ષ સ્થાને આ મંડળીની શરૂઆત થઈ હતી આ પિલવઈમાં આ જ મંચ આ મંચ જેમ પેલા વનીચંદના વરઘોડામાં કહેવાય કે આમંત્રણ તો હોય કે ના હોય પણ આટલા 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 હોય એમ પિલવઈમાં એવું કે આમંત્રણ હોય કે ના હોય પણ અમે ચાવડા સાહેબ ને તો હોય હોય ને હોય વાત વાત એ કરવા જઈ રહ્યો છું મિત્રો એ નાથુસીજી મણાજી મણાજી કેતા રાજેન્દ્રસિંહ હિંમતસિંહ અંબુજી મારી સાથે જિલ્લા પંચાયતમાં વડીલો તો ખરા પણ રામાજી થી નામ નથી લેતો પણ જે સાથે બેઠા છે જેમની સાથે ઘણા વર્ષો સુધી રહ્યા છીએ એમના પરિવારો એ બેઠા છે તો એમને યાદ કરવા જોઈએ આજ મારે એટલે એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પણ જે આધુનિક જમાનો હમણાં વાત થઈ બાપુ પણ કહી ગયા કે શું ખૂટે છે કાંતિભાઈ ને અહિયાં મંચ ઉપર ડાયસ પર કેમ બેસાડ્યા છે શેના માટે કેમ પ્રાચીન જમાનો હતો બળાબળનો જમાનો કરતો શક્તિ નું બાહુબળ જેની પાસે શક્તિ પ્રાચીન કાળમાં ભીમથી લઈને તમામ યા દેવી જુદા સ્વરૂપોમાં વેચાયેલી છે જુદા જુદા સ્વરૂપોમાં કાળક્રમે એના સ્વરૂપ બદલાયા છે એના ચિત્રો બદલાયા છે એટલે કહેવાય છે યા દેવી સર્વ શું લક્ષ્મી રૂપે સંસ્થિતા સંસ્થિતા વિદ્યા શારીરિક તાકાત હોય એ યુદ્ધમાં જીતતા ને એનો વિજય થતો મધ્યકાલીન યુદ્ધમાં જેનું લશ્કર મોટું જેની પાસે શસ્ત્રો વધુ જેની પાસે લક્ષ્મી વધુ એનો વિજય થતો એટલે લક્ષ્મી રૂપે સંસ્થિતા પણ આ જમાનામાં એકવીસમી સદીના જમાનામાં જ્ઞાનની સદી છે યાદ એવી વિદ્યા રૂપેણ સંસ્થિતા જેની પાસે જ્ઞાન છે જેની પાસે બુદ્ધિ છે નોલેજ છે કારણ કે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જે વણ વ્યવસ્થા છે વણ વ્યવસ્થામાં તો ઉલ્લેખ છે જ કે બ્રાહ્મણો પાસે જ્ઞાનની સત્તા હતી ક્ષત્રિયો પાસે પોલિટિકલ પાવર હતો રાજ કરવાની સત્તા રાજ કરવાની સત્તા હોય રક્ષણ પણ કરવું પડે માત્ર રાજ ન થઈ શકે જો તમે રાજ કરવું હોય તો તમારે બાકીની પ્રજાનું રક્ષણ કરવું પડે લોકોને સાથે રાખીને ચાલવું પડે તલવાર એટલે રાખતા હતા કોઈને બીવડાવવા માટે નહીં મારણા તો બે રાખતા એટલે સમયની જરૂરિયાત હતી મરજો કા મારજો પૂંઠ ના દેજો લગાર મારી સૈયર મેળા મારશે તું તો નર ની નાર કાયર કેરા નર ની નાર કાયર નર ની નાર વિચાર કરો તમે શું કે છે એ જમાનો તો અફીણ નીકળતા અફીણ પીતા કારણ કે યુદ્ધમાંથી સૂર્યાસ્ત થઈ જાય ત્યાં સુધી પાછા ના આવાય ગા લાગે સહન કરવું પડે गरयाइए तो पत्नी मैणा मारे पत्नी तिलक करे तार क्षेत्रीयना दिखरान तो क्या मरिज जजो खपी जजो का तो जीती ना जो विक्ट्री और डेथ इन द बेटल हैज ऑलवेज बीन द रिलीजन ऑफ द राजपूत्स काय जतो मरिज जजो अथवा खपी जजो कारण के आपनो धर्म से पण आधुनिक जमाना में भगवान राम भगवान कृष्ण महावीर बुद्ध तमाम भगवान

આજે જે મંચ સામાન્ય રીતે આર્થિક વિકાસનો મંચ હોય જ ના શકે એ આર્થિક વિકાસના મંચ ઉપર આજે આપણે પીલવે દાખલો બેસાડ્યો છે ચાવડા સાહેબ હું વિજ્ઞાનનો વિદ્યાર્થી એમાં ભણવાનું હતું સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર ધી એક્ઝિસ્ટન્સ તમારી આજુબાજુની પરિસ્થિતિ આપણી આસપાસની બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સજીવો અનુકૂળ થવા કોશિશ કરે છે અનુકૂળ થવા જેને સમયની સાથે તાલ મિલાવો પડે આપણને બીજા બધા કરતા કઈક વિશેષ આપ્યું છે ભગવાને આપણને પાંખ નથી આપી આપણે વિમાન બનાવી દીધું કાળા માતાના માનવી માટે શું અશક્ય છે એ આ પિલવઈ કરી બતાવી છે એટલે કહું છું આપણને પાંખ આપી નથી વિમાન ઉડતું કરી દીધું માછલી જેવી ચૂ આપણી પાસે નથી સબમરીન સબમરીન આ માનવીએ બનાવી હાથી જેટલું વજન નથી ચિત્તા જેટલી ઝડપ નથી સી અને વાઘ જેટલી તાકાત નથી પણ માનવી ચાબુક થી પ્રાણીઓ નાચે છે એ આધુનિક જમાનો છે સમયની સાથે તાલ મિલાવો અને જે જે લોકો સમયની સાથે તાલ મિલાવ્યો નથી એ ઘસાઈને નાશ પામ્યા છે ઇતિહાસ સાક્ષી છે ડાયનોસોર પ્રાણી હાથી કરતા પણ મોટું પ્રાણી હતું આજે અનુઅસ્તિત્વ નથી કારણ કે એને સમયની સાથે તાલ નથી મિલાવ્યો થોડા સમય પહેલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જે ગાડીમાં ફરતા હતા એમ્બેસેડર ગાડી આજે નથી મોટોરોલા નોકિયા ફોન બ્લેકબેરી કોઈ એનો હાથમાં પકડતું નથી કારણ એને સમયની સાથે ટેકનોલોજી ના બદલી એટલે આર્થિક ઉપાર્જન પાટીદાર સમાજની ઈર્ષા કરવાની જગ્યાએ પાટીદાર સમાજની હરીફાઈ કરો સાહેબ જમાનો બદલાયો છે સમીકરણ નવા રચાય છે વિજયભાઈ એ સારો કર્યો છે હું વાત સમજી ગયો તો ત્રણ દિવસ પહેલા ચાર દિવસ પેલા ઉમિયા છે મંચ પર અનેક લોકો અઢારે વર્ણના લોકો અહીંયા ઉપસ્થિત છે પણ સમયની જરૂરિયાત જ્યારે આપણો હરીફ શક્તિશાળી હોય ત્યારે હાથ મિલાવો દોસ્તી કરો ફાયદો થશે અત્યારની દુકાનમાં અમે ના લઈએ તોય સુગંધ આવે

બધી જ વસ્તુ સમાજને આપણે ભેટ આપી છે પણ આર્થિક ક્ષમતા ગુમાવી બેઠા કારણ આજે પણ દેશની તમામ યુનિવર્સિટી રાજમેલમાં ચાલે આજે તમામ કલેક્ટર કચેરીઓ રાજમેલ માં ચાલે દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ રાજમેલ માં ચાલે સરકાર પાસે પોતાના મકાનો નાઈ સરકાર પાસે પોતાની બિલ્ડિંગો હવે બની રહી છે કલેક્ટર કચેરીઓમાં જસુભાઈ સાહેબ સાચું ખુટું

કારણ કે લોકોને તમને કહું આર્થિક સમૃદ્ધિ આ એ પાયો છે એનો એક દીકરી હોય ને દીકરી એના સપનામય રાજકુમાર આવે છે સાહેબ ભિખારી સપનામય નથી આવતું કોઈ દીકરી સપનામાં પોતાનો પતિ આવે ને તો રાજકુમાર આવે ભિખારી તો સપનામય ના આવે એટલે જે રાહ ચીંધી છે પચીસ વર્ષ થયા છે પીલવાઈ ની ક્રેડિટ સોસાયટી ની તો વાતો ઘણી બધી થાય પિલવઈ ની પણ વાતો ઘણી બધી થાય બાપુ કઈ ગયા છે એટલે ઇતિહાસ પણ આ નેચર છે પિલવઈ ની મેં જશુભાઈ હમણાં રસ્તામાં મને આવતા મેં એમ કીધો તો અમારો હબ છે ક્રાંતિભી સાહેબ પિલવઈ થી પેલી બાજુ સુદાસણાથી આમ સાણંદ નીકળેલો સંદેશો ક્ષત્રિય સમાજનો સંદેશો ગણી શકાય દૂર દૂર સુધી જાય નીકળેલો સંદેશો એ અમારી ધરોહર છે પણ એની ઉપયોગીતા શું તમે ગમે તેટલા મોટા ભૂપ હોય બાપુ વાત કરતા હતા અમાર કેટલા ટકા કોઈ સારા નથી તમે કોને કેટલા ઉપયોગી છો એ ખૂબ અગત્યનું છે બધા હોવા તો ક્યાં હોવા જૈસે પેડ ખધુર પંથી કો છાયા નહી દૂર તમે ગમે તેટલા મોટા છો પણ તમારા કામમાં ના આવો તમારા ભાઈના કામમાં ના આવો તમારા કુટુંબના કામમાં ના આવો ગામના કામમાં ના આવો સમાજના કામમાં ના આવો આ કેડી સોસાયટીએ અનેક અનેક લોકોના સોમાન બચાવ્યા છે સોમાન રાતે બાર વાગે જઈને કહેવાનું કાલ માર પૈસા જોઈશે અનેક બહેનો ઘરેણાં બચાયા છે અમારો સમાજ સમાજ સાહેબ વટવાળો કોઈ ભૂલ ભૂલી ચુકે માગી જાય તો અહમ ગવાઈ જાય અમારો આત્મસન્માન ગવાય એવો સમાજ કોઈની પાસે હાથ લંબાઈ ના શકીએ માગી ના શકીએ પ્રસંગ આવતો હોય એ આ કેડિટ સોસાયટી અનેક ના સોમાન બચાયા છે એટલે કહું છું માતાઓ બહેનો ના ઘરેણા બચાયા છે અને અનેક લોકોની જમીનોના ના વિઘાઈ બચાયા છે એની જે દુરોગામી અસરો છે એ અસરો લાંબા સમય સુધી આવવાની છે અઢારમી સદી જેમ અંગ્રેજોની સદી હતી ઓગણીસમી સદી અમેરિકાની સદી કહેવાય છે પણ આ વીસમી ને એકવીસમી સદીએ હિન્દુસ્તાનની છે લખી રાખજો સાહેબ અને એના મૂળમાં આજે માઇક્રો ક્રેડિટ ગયા વર્ષે નોબલ પ્રાઇઝ માઇક્રો ક્રેડિટ વાળી વ્યક્તિને મળ્યું તો બાંગ્લાદેશ તો એક સામાન્ય મુસ્લિમ એક સામાન્ય મુસ્લિમ સામાજિક કાર્યકર્તા જેને માઇક્રો ક્રેડિટ્સ વાત કરી એવી આ માઇક્રો ક્રેડિટ્સ વાળી સોસાયટી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે વટવૃક્ષ બને પીલવાઈ ની સુવાસ ચારો તરફ ફેલાય અને તમામ કબીલો ઢોર ડાખર એટલી કૃપા કુદરત ની વર્ષે કે આ મંડળી થકી ખૂબ સુખ લોકો પ્રાપ્ત કરે ઘણી બધી વાતો કરવાની હતી પૃથ્વીરાજ ચૌહાણ ની પણ વાત થઈ છેલ્લે મારી વાત પૂરી કરું છું લાંબુ થઈ ગયું છે માફ કરજો ચેરમેન કીધું ને કે પૃથ્વીરાજ ચૌહાણનું સ્ટેચ્યુ આપણે ત્રણ રસ્તા ત્યાં મૂકો એની પ્રપોઝલ આપણે શરૂઆત કરીએ છીએ મારા એક લાખ રૂપિયા થી શરૂઆત કરવાની છે બાકી તો આપણે બામાસિયાનું બધું છે બેને કહ્યું હતું પૃથ્વીરાજ ચૌહાણનું થોડું બાકી રહી ગયું હતું એ પૂરું કરું છું કે ચાર બાસ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તાપર તો સુલતાન બિરાજે મત ચૂકે ચૌહાણ જય માતાજી ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી